માની લો કે પ્રજ્ઞેશભાઈ ચોમાસામાં તમને સાધુ મારે જોઈતા હતા નથી મળ્યા, તમે શું કહેશો? હવે શું પર્યુષણના 8 દિવસ આપો, બરાબર? માની લો કે એ પણ વ્યવસ્થા ન થઈ તો તમે શું કહેશો? શું કહેશો? નહીં નહીં, પ્રમુખ સાહેબને બોલવા દો ને, આપણે બધા બોલશું તો ઈ ક્યારે બોલશે? શું કહેશો? 8 દિવસ નથી મળી શક્યા તો 2 દિવસ આપો. કયા કયા? પેલો ને છેલ્લો? નહીં, પેલો છેલ્લો નહીં, 14 ને છેલ્લો. નહીં, તમને નથી પૂછતો, એમને પૂછું છું. તમે પેપર શું કામ ફોડી નાખો છો? નહીં, મને ખાલી જવાબ ઓપ્શનમાં જ જવાબ આપો, મને ડિટેલમાં નથી જોઈતું. મહાવીર જયંતિ ના બોલાય, મહાવીર જન્મ વાંચન કહેવાય. ઓકે, એ તમને બે જોઈએ, ભાદરવા સુધી એક, અમને ભાદરવા સુધી 14. ઓકે, હવે થયું એવું હા પાડી દી, પણ અચાનક વળી એક નવો સંઘ આવી ગયો એટલે અમે કીધું હવે બે માંથી એક જ દિવસ સચવાય એમ છે. તો કયો? નહીં કયો? બસ અહીંયા આપણી મેન્ટાલિટી બહાર આવી રહી છે. કયો? એની બે માંથી એક જ પ્રતિક્રમણ છે પાક્કું, એટલે જન્મ વાંચનમાં નહીં આવે તો ચાલશે. લાખો રૂપિયા જયારે થવાના હોય ચાલશે. બહુ ગુડ, બહુ સરસ, ખૂબ ધન્યવાદ. તાળી વગાડો એમના માટે. બહુ વિરલ કોટીના લોકો હોય છે કે જેઓ એમ કે સંવત્સરીના પ્રતિક્રમણની આરાધના, એ જ મુખ્ય પજુષણની આરાધના, ભાદરવા સુધી એકમના પધારો તો વેલ એન્ડ ગુડ. અને એટલું તો નક્કી છે કે આ રૂપિયા કંઈ એમના ખિસ્સામાં લઈ જવા માટે નથી કરતા, દાદાની પેઢીને ભરચક કરવા માટે કરે છે. પણ તકલીફ એ છે, આ દાદાની પેઢી ભરચક થયા પછી ઘણા ટ્રસ્ટીઓ એના ઉપર સાપ બનીને બેસી જતા હોય છે. એક રૂપિયો અમે બીજાને ન ફાળવીએ, અમે જ આ બધા રૂપિયાના જાણે માલિક બની ગયા હોય. ટ્રસ્ટીની વ્યાખ્યા સમજી લેજો, ટ્રસ્ટી ઇઝ ઇક્વલ ટુ ભગવાનનો સેવક, નહીં કે ભગવાનની પેઢીનો માલિક. મારે નામ નથી આપવું, 2 દિવસ પહેલા મુંબઈની અંદર એક જગ્યાએ એવી ધમાચકડી મચી ગઈ, ટ્રસ્ટીઓ અને મહાત્માઓ, મહાત્માઓ પ્રેમથી જયારે સમજાવવા ગયા ટ્રસ્ટી મહાત્મા પર તૂટી પડ્યા. અને યાદ રાખજો, જયારે જયારે ટ્રસ્ટી મહાત્મા પર તૂટી પડે ને ત્યારે સંઘે કોના પક્ષમાં ઉભા રહેવાનું હોય? માની લો કે એકવાર મહાત્માની પણ ભૂલ હોય ને તો એ સંઘે હંમેશા કોના પક્ષમાં રહેવાનું હોય? મહાત્માના પક્ષમાં રહેવાનું હોય. પછી ભલે સમજાવીને આખો પ્રસંગ નિપટાવી દેવાનો હોય, પણ એક વખત તો મહાત્માના પક્ષમાં જ રહેવાનું હોય. અને આખો સંઘ રાત્રિના સમયમાં 500 જણા ભેગા થઈ ગયા, મહાત્માના પક્ષમાં આવી ગયા. ટ્રસ્ટીઓએ મહાત્માને ન બોલવાના શબ્દો કીધા અને FIR કરી, અને ચારે ચાર ટ્રસ્ટીઓને સંઘે ભેગા મળી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. ત્યારે ખબર પડી કે એક ટ્રસ્ટી 2 કરોડ રૂપિયા દેવદ્રવ્યના દબાવીને બેઠો. સેના માટે ટ્રસ્ટી બનવાનું? તમારા સ્વાર્થને પોષવા માટે? ધર્મ ક્ષેત્રમાં આવ્યા પછી પણ તમારા સ્વાર્થ જો મજબૂત અને અકબંધ રહેતા હોય તો મને કે બાદો, ટ્રસ્ટી બન્યા પછી તમે સ્વર્ગમાં જશો કે નહીં એ તો મને ખબર નથી, પણ કદાચ નરકના દરવાજા ખુલ્લા થઈ જશે. તમારી સ્વાર્થ જો અકબંધ રાખ્યો છે તો હું ભગવાનનો સેવક છું. દેરાસરમાં કામ કરનારા પૂજારી, દેરાસરમાં કામ કરનારી ઝાડુવાળી બાઈ, દેરાસરની અંદર માલ અને ફૂલ વેચવા વાળી, એને કોઈ ધધડાવી શકે છે કે નહીં? કે ન કે કોઈ કામ બરાબર ન થયું હોય તો એ બી સહન કરે છે, કારણ કે એમને ખબર છે કે આપણે આ દેરાસરના નોકર છીએ, માલિક નથી. એવી રીતના કહું છું, ક્યારેક કોઈક આવેશમાં આવીને કોઈ ટ્રસ્ટીને કહી જાય ને તો ટ્રસ્ટીએ એની સામે ન પડવાનું હોય. એને એટલું જ કહેવાનું, ભાઈ તમારી જો વાત સાચી હશે તો આવતીકાલથી સુધરી જશે, અમે પણ ભગવાનના દરબારમાં સેવક છીએ, માલિક નથી. મારી મૂળ વાત એ છે કે આપણે અનંતકાળમાં અનંતી વાર સ્વાર્થના જ કામ કરીએ. હું જ્યાં જાઉં ત્યાં મારું શું? બે જ પ્રશ્નો આપણે આપણી જાતને હંમેશા પૂછતા રહ્યા, મારું શું અને મારે શું? જમવા ગયા, મારું શું? અને બાજુમાં ઘરના અંદર કોકને તાવ આવ્યો છે ને તમને સમાચાર મળ્યા, મારે શું?
એના દીકરાને એમાં મારે શું, મારું શું અને મારે શું, એને તમને આ સંસારની અંદર ભટકાવતા રાખ્યા.